exercise જોઈએ તો fill in the blanks with the perfect present forms of the verb. એનાથી blanks fill up કરો. જો સ્ટુડન્ટ્સ જ્યારે તમને ઇન્સ્ટ્રક્શન આ એકદમ ક્લિયર મસ્ટ આપી દીધો હોય કે આ ટેન્સથી બ્લેન્ક્સ ફિલ અપ કરો, ત્યારે મે બી ઘણી વખત એવું પણ બને સાઇન આપેલી હોય પણ ખરા ને ન પણ આપેલી હોય. ઓકે સ્ટુડન્ટ્સ, બધી સાથે હોય ટેન્સીસની તો સાઇન આપેલી હોય જ છે. જોઈએ તો હી બ્લેન્ક્સ નેવર બ્લેન્ક્સ, બરાબર છે, નેવર આવી ગઈ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. સબ્જેક્ટ ના આધારે હેવ અથવા હેઝ, તો કે હી શીટ હોય તો હેઝ, તો હેઝ આવી ગયું. અને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે પીપી નું રૂપ કમ્પ્લેન્ડ. હેમાલી બ્લેન્ક્સ મેની પ્રાઇઝિસ એન્ડ સ્કોલરશીપ, હેમાલીએ ઘણી પ્રાઇઝિસ અને સ્કોલરશીપ રિસીવ કર્યા છે, બરાબર છે, કર્યા છે, ક્રિયા પૂરી થઈ ગઈ છે, પણ પૂરી થઈ ગઈ છે એવું બતાવવા માટે પણ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ થાય છે. સબ્જેક્ટ ના આધારે હેઝ અને પીપી નું રૂપ. પીપી નું રૂપ મીન્સ વર્બ થ્રી, જે આપણે કોષ્ટકમાં જોઈએ તો લાસ્ટ ત્રીજી કોલમમાં આપેલું હોય પાસ્ટ પાર્ટિસિપલ વર્બ થ્રી એનું રૂપ મુકાય છે. માય ફ્રેન્ડ બ્લેન્ક્સ જસ્ટ બ્લેન્ક્સ આઉટ, માય ફ્રેન્ડ એના આધારે હેઝ, જસ્ટ આપેલું છે એટલે આપણને ખબર તો રહી જ ગઈ, બરાબર છે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ થયો. સબ્જેક્ટ ના આધારે, તો કે સબ્જેક્ટ માય ફ્રેન્ડ હી શીટમાં આવે તો એના આધારે હેઝ, અને નેક્સ્ટમાં શું આવશે, તો કે વર્બ થ્રી ગોનું ગોન. ઓકે, સી પ્લાન્સ ઓલરેડી બ્લેન્ક્સ હર ડિનર, ઓલરેડી પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. સબ્જેક્ટ ના આધારે હેવ અથવા હેઝ, તો કે શી છે એટલે હેઝ, આપણો રૂલ શું છે, તો હી શીટ હોય તો હેઝ, બાકી બધે હેવ, સી છે હેઝ મૂકી દીધું. અને નેક્સ્ટમાં વર્બ થ્રી, હેવ નું વર્બ થ્રી કયું થાય, તો કે હેડ, હેવ હેડ હેડ, બરાબર છે. I blanks my BCom. I છે એના આધારે શું આવશે, તો કે હેવ અથવા હેઝ, તો કે I છે ઈસી ઇટ હોય તો હેઝ, હી એનાથી શી એનાથી ઇટ એનાથી એટલે એના સિવાય હેવ. અને વર્બ થ્રી કમ્પ્લીટ એનું શું થાય, તો કે કમ્પ્લીટ. ઓકે સ્ટુડન્ટ્સ, કમ્પ્લીટ ડી નહીં આવે આપણે. આવું કંઈક છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ.